સુરતના કતારગામ ખાતે આવેલા એમ્બ્રોઇડરી ખાતામાં ઓપરેટર તરીકે કામ કરતા શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત જીવતા કાટીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ જીવતો કાટીસ અને પિસ્તોલ કોની પાસેથી અને ક્યાં કારણોસર ખરીદી કરી લાવ્યો છે તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સુરત શહેરના ગુનાહિત પ્રવૃત્તિને ડામમાં અને ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે, જે અન્વયે સુરતના કતરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સુરતના કતરગામ વિસ્તારમાં આવેલ કાંશાનગર પૂરનબાગ ખાતે રહેતા એમ્બ્રોઇડરી ઓપરેટર ડબલ્યુ મોતીલાલ ગુપ્તાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 5,000 કિંમતનો દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીસ મળી કુલ રૂપિયા 51,000 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ કહ્યું કે પોતે સુરતના કતરગામ ખાતે આવેલ એમ્બ્રોઇડરી ખાતામાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને અન્ય એક ઇસમ પાસેથી તેણે આ પિસ્તોલ ખરીદી હતી. જોકે પિસ્તોલની ખરીદી શા માટે અને ક્યાં કારણોસર કરવામાં આવી છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. પિસ્તોલ લાવવા પાછળનો આરોપીનો હેતુ શું છે તેની ઝીણવટભરી તપાસ હાલ ધરવામાં આવી છે.